નમસ્કાર મિત્રો, મારું નામ છે મહિપાલસિંહ ચંપાવત અને તમે જોઈ રહ્યા છો ધ પોકે સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આ વિડીયોમાં આપણે તારીખ 1 અને 2 જાન્યુઆરીના કરંટ અફેરની વાત કરીશું. સ્ટાર્ટ કરતા પહેલા મિત્રો, મેક શ્યોર કે તમે અમારી આ ચેનલ ધ પોકે સ્ટડીને સબસ્ક્રાઇબ કરી હોય, જેથી આગળ આવનારા બધા જ નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. આ ઉપરાંત મિત્રો, અમારા ફેસબુક, વોટ્સએપ તથા ટેલિગ્રામના ગ્રુપોમાં જોડાવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી જ છે. તેના ઉપર ક્લિક કરીને તમે બધા જ અમારા ગ્રુપમાં જોઈન થઈ શકો છો. મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા, 1 જાન્યુઆરી 2019 એટલે કે આ નવા વર્ષનો પહેલો દિવસ છે, તો બધાને નવા વર્ષની ખૂબ જ શુભેચ્છાઓ તથા પરીક્ષા જેટલી પણ આપો તેમાં તમે સફળ થાઓ તેવી મારા તરફથી દિલની શુભેચ્છાઓ તથા બધાને હેપી ન્યૂ ઇયર. મિત્રો, હવે સૌથી પહેલાં આપણે તારીખ 1 જાન્યુઆરીના કરંટ અફેરની વાત કરીએ અને સૌથી પહેલાં 1 જાન્યુઆરીના ઇતિહાસની વાત કરીએ તો 1 જાન્યુઆરી 1892ના રોજ ગુજરાતના મહાન સાહિત્યકાર, આ ઉપરાંત ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની પણ કહી શકાય અને ગાંધીજીના અંગત સચિવ તરીકે ઓળખાતા એવા મહાદેવભાઈ દેસાઈની જન્મ જયંતિ છે. મિત્રો, 1 જાન્યુઆરી 1892ના રોજ મહાદેવભાઈ દેસાઈનો જન્મ સુરત પાસે આવેલા સરસ ખાતે થયેલો હતો. સરસ નામે ગામે તેમનો જન્મ થયો હતો. જ્યારે તેમના વતનની વાત કરીએ તો તેમનું વતન એ વિહેણ છે. આ બંને આપણે યાદ રાખવું. તેમનો જન્મ 1892માં 1 જાન્યુઆરીના રોજ થયો હતો. મિત્રો, 1917માં સૌપ્રથમ તેઓ ગાંધીજી જોડે મળ્યા હતા. ગાંધીજી સાથે તેમની મુલાકાત થઈ હતી અને ત્યારથી તે જેમના જીવનના અંત સુધી તેઓ ગાંધીજી સાથે રહ્યા હતા અને ત્યારથી જ તેમની જુગલબંધી પણ તૂટી હતી તેવું કહેવાય છે. મિત્રો, તેઓ ગાંધીજીના સાથે રહ્યા તેથી અંગત સચિવ એટલે ગાંધીજીના અંગત સચિવ તરીકે પણ તેમને ઘણા લોકો કહેતા હતા. તેઓ ગાંધીજીના અંગત સચિવ તરીકે ઓળખાતા હતા. આગળ વાત કરીએ મિત્રો તો સાહિત્યકાર પણ તેઓ હતા અને તેમનું ડાયરી સાહિત્ય ખૂબ જ વખણાતું હતું. કયું સાહિત્ય? ડાયરી સાહિત્ય. એટલે કે તેઓ ડાયરી લખતા હતા અને તેમણે જ્યાંથી ચંપારણ સત્યાગ્રહ 1917થી શરૂ થઈ અને ત્યારથી તેઓ ગાંધીજી સાથે પણ જોડાયા અને ત્યારથી તેમણે તેમની પોતાની ડાયરી લખવાની ચાલુ કરી અને જે પણ જુદી જુદી ઘટનાઓ તેમના જીવનમાં રોજે રોજ થતી હતી, જે રોજે રોજ અલગ અલગ સત્યાગ્રહો થતા હતા, તે બધાની જ નોંધો તેઓ આ મહાદેવભાઈની ડાયરીમાં લેતા હતા અને તે પુસ્તકને તેમણે મહાદેવભાઈની ડાયરી નામ આપ્યું હતું. મિત્રો, તેમણે તેમના જીવનના અંત સુધી એટલે કે તેમના નિધનના આગલા દિવસ સુધી આ ડાયરીમાં નોંધ રાખી હતી અને તેમની આ ડાયરી એ ખૂબ જ વખણાય છે અને તેમનું ડાયરી સાહિત્ય ખૂબ જ વખણાય છે. તો એ પણ આપણે યાદ રાખવું, મહાદેવભાઈની ડાયરી નામની તેમની ડાયરીમાં તેમણે તેમના નિધનના આગલા દિવસ સુધી નોંધ કરી હતી. આગળ વાત કરીએ મિત્રો, તેમની સમાધિ કઈ જગ્યાએ છે? ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે. તો મહાદેવભાઈની સમાધિ, મહાદેવભાઈ દેસાઈની સમાધિ એ ઓમ સમાધિ તરીકે ઓળખાય છે અને જે પૂના ખાતે આવેલી છે. બંને યાદ રાખવું, પૂના ખાતે આવેલી છે તથા તેમની સમાધિનું નામ ઓમ સમાધિ છે, એ પણ આપણે યાદ રાખવું. તો મિત્રો, આ વાત કરીએ આપણે ગાંધીજીના અંગત સચિવ તરીકે ઓળખાતા એવા મહાદેવભાઈ દેસાઈની. આગળ વાત કરીએ મિત્રો તો તાજેતરમાં જ હવે ભરૂચનો સ્થાપના દિવસ ઉજવવાની વાત કરવામાં આવેલી છે અને મિત્રો, આ ભરૂચનો પ્રથમ વખત સ્થાપના દિવસ ઉજવાશે. મિત્રો, ભરૂચનો સ્થાપના દિવસ એ વસંત પંચમીએ ઉજવવામાં આવશે અને વસંત પંચમીએ કેમ ઉજવવામાં આવશે તેની વાત કરીએ મિત્રો તો નર્મદા પુરાણના રેવાખંડમાં એક વર્ણન થયેલું છે અને તે વર્ણન મુજબ મિત્રો ભરૂચની સ્થાપના એ મહાસુદ પાંચમના રોજ થઈ હતી તેવું માનવામાં આવે છે અને તેથી જ આવનારી વસંત પંચમીના રોજ ભરૂચનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવાશે તેવી વાત કરવામાં આવેલી છે. મિત્રો, ભરૂચની કેટલીક વાત કરીએ તો ભરૂચ એ ઈસવીસન પૂર્વે 500થી અસ્તિત્વમાં આવેલું હતું અને કેટલાક ઉપનામ કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે તેની વાત કરીએ તો ભરૂચના પ્રાચીન નામ એક ભૃગુ, કચ્છ, બ્રોચ તથા ભંડોચ પણ છે. આ ત્રણ તેના ઉપનામ જે આપણે ખાસ ધ્યાનમાં રાખવા. ભૃગુ કચ્છ તેને કેમ નામ આપવામાં આવ્યું તેની વાત કરીએ મિત્રો તો ભૃગુ નામના ઋષિએ સૌપ્રથમ ભરૂચ જે જગ્યાએ અત્યારે છે એ જગ્યાએ તેમનો સૌપ્રથમ આશ્રમ સ્થાપ્યો હતો અને તેથી જ ભરૂચના સ્થાપક તરીકે તેમને માનવામાં આવે છે અને તેમના નામ ઉપરથી ભરૂચનું પ્રાચીન નામ એ ભૃગુ કચ્છ એવું રાખવામાં આવેલું હતું. જ્યારે મિત્રો બ્રોચની વાત કરીએ, જે બીજો શબ્દ આપણે વાત કરી બ્રોચ, તો બ્રોચ કેમ કહેવાનું હતું તો ઈરાનના જે પણ પારસી લોકો હતા તેઓએ ભરૂચ જે વિસ્તારમાં અત્યારે છે તેને બ્રોચ તરીકે ઓળખતા હતા, તેઓ બ્રોચ નામે ઓળખતા હતા. આ ઉપરાંત તેના પછી જે અંગ્રેજો ભારતમાં આવ્યા એ અંગ્રેજો પણ ભરૂચને બ્રોચ તરીકે ઓળખાવતા હતા. અને બ્રોચના મિનિંગની વાત કરીએ મિત્રો, બ્રોચની સંધિ સુધી છૂટી પાડે તો બર, રખોડો અને ઓચ તરીકે ઓળખાય છે, જેમાં બર એટલે ટેકરો થાય અને ઓચ એટલે વસેલું, એટલે કે ટેકરા ઉપર વસેલું નગર, અને તેથી તેને બ્રોચ તરીકે ઓળખવામાં આવે છે. ટેકરા ઉપર વસેલું નગર એટલે આપણું ભરૂચ.
મિત્રો, આ વર્ષે 10મી ફેબ્રુઆરીએ વસંત પંચમી છે અને તે દિવસે જ તેનો સ્થાપના દિવસ ઉજવવામાં આવશે તે વાત કરેલી છે. મિત્રો, આ ઉપરાંત જે ભંડોજ, ત્રીજું નામ વાત કરી આપણે, ભૃગુ કચ્છ અરે ભરૂચના પ્રાચીન નામ ત્રીજું ભંડોજ છે અને ભંડોજ તેને મરાઠીમાં ઓળખાતું હતું, તો એ પણ આપણે યાદ રાખવું. અંગ્રેજીમાં કહે તો બ્રોજ, તથા મરાઠીમાં કહે તો મરાઠીમાં તેને ભંડોજ નામે ઓળખવામાં આવે છે અને તેનું ત્રીજું નામ ભૃગુ કચ્છ પણ છે. મિત્રો, આ તો આ વાત કરી આપણે ટૂંકમાં ભરૂચ જિલ્લાની. આ ઉપરાંત ભરૂચની કેટલીક અગત્યની વાતો તથા ભરૂચમાં કયા કયા સ્થાપનાઓ, મોટા મોટા સ્થાપત્યો આવેલા છે તથા ભરૂચની નદી, એ બધું જ ભરૂચ જિલ્લાની આખી ડિટેલમાં માહિતી આપતો આપણો એક વિડીયો ધ પોકેટ સ્ટડી ચેનલ ઉપર છે જ. એ વિડીયો તમારે જોવો હોય તો તેની લિંક આ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા અહીં ઉપર પણ તેની લિંક તમને અત્યારે જોવા મળશે. તેના ઉપર ક્લિક કરીને તમે ભરૂચ જિલ્લાની આખી માહિતી જોઈ શકો છો. મિત્રો, તેના પહેલાં આપણે કરંટ અફેરનો આ વિડીયો આખો જોઈ લેજો, ત્યારબાદ એ વિડીયો તમે જોઈ શકો છો, જેથી ભરૂચ જિલ્લાની તમને ડિટેલમાં માહિતી મળી જાય. આગળ વાત કરીએ મિત્રો, તો જાન્યુઆરી મહિનામાં દર વર્ષે ગુજરાતમાં અમદાવાદ ખાતે જાન્યુઆરી મહિનામાં સપ્તક સમારોહનું આયોજન થાય છે અને આ સપ્તક સમારોહ એ શાસ્ત્રીય સંગીતનો સમારોહ છે. મિત્રો, તેની વાત કરીએ તો કઈ જગ્યાએ તે ઉજવાય છે, તો અમદાવાદમાં એલડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉજવાય છે. આ કોલેજનું મિત્રો જૂનું નામની વાત કરીએ તો જૂની અમૃત મોદી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ તરીકે જે ઓળખાય છે કોલેજ, તે કોલેજમાં તે અત્યાર સુધી ઉજવાય છે અને આ વર્ષે પણ તે જાન્યુઆરી, પહેલી જાન્યુઆરીથી ઉજવવાનું તે સમારોહ ચાલુ થયેલો છે. મિત્રો, આ સમારોહ એ શાસ્ત્રીય સંગીતનો સમારોહ છે અને આ વખતનો જે પણ સપ્તક સમારોહ છે તે ઉસ્તાદ અલ્લા રખા ખાની સ્વામી જન્મ જયંતિ હોવાને કારણે તેમને સમર્પિત કરવામાં આવેલો છે. તો એ પણ આપણે યાદ રાખવું કે સપ્તક સમારોહ આ વખતનો 2019 સપ્તક સમારોહ એ ઉસ્તાદ અલ્લા રખા ખાની સ્વામી જન્મ જયંતિ નિમિત્તે તેમને સમર્પિત કરવામાં આવશે અને તે અમદાવાદની એલડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે દર વર્ષે યોજાય છે, એ પણ આપણે યાદ રાખવું. આગળ વાત કરીએ તો દેશના નવા મુખ્ય માહિતી કમિશનર નિમણૂક કરવામાં આવેલી છે અને તેઓ સુધીર ભાર્ગવ બનશે. સુધીર ભાર્ગવ એ દેશના નવા મુખ્ય માહિતી કમિશનર બનશે. સાથે સાથે મિત્રો, ગુજરાતના મુખ્ય માહિતી કમિશનરની વાત કરી લઈએ તો ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર પણ તાજેતરમાં જ બદલાયા છે થોડા સમય પહેલા. આના પહેલા ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર વીએસ ગઢવી હતા કે જેમના સ્થાને હવે મુખ્ય માહિતી કમિશનર ગુજરાતના દિલીપ ઠાકર પણ છે. તો બંને યાદ રાખો, ભારતના મુખ્ય માહિતી કમિશનર સુધીર ભાર્ગવની નિમણૂક તાજેતરમાં જ 1 જાન્યુઆરીના રોજ કરવામાં આવી છે, જ્યારે ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર 1-2 મહિના પહેલાં તેમની નિમણૂક થઈ હતી તેઓ દિલીપ ઠાકર રહેલા છે. તો બંને આપણે યાદ રાખવું. આગળ વાત કરીએ મિત્રો, તો એક્સિસ બેંકના સીઈઓ તરીકે જેઓ ખૂબ જ પ્રખ્યાત હતા તેવા શિખા શર્મા તાજેતરમાં તેઓ રિટાયર્ડ થવાના છે એક્સિસ બેંકના સીઈઓના પદ પરથી અને તેથી નવા સીઈઓ તરીકે અમિતાભ ચૌધરીની નિમણૂક કરવામાં આવેલી છે. તો એ પણ આપણે યાદ રાખવું. આગળ વાત કરીએ મિત્રો, તો આઈસીસીનો દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે, જેમાં આઈસીસી વન ડે ક્રિકેટર ઓફ ધ યર, જેમાં આઈસીસી વન ડે વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર તથા આઈસીસી વન ડે મેન્સ ક્રિકેટર ઓફ ધ યર, આ રીતે 2 અલગ અલગ બંને કક્ષામાં એવોર્ડ આપવામાં આવે છે, જેમાં વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર તથા વિમેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર તથા વિમેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડોની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે, જેમાં ભારતની એક ખેલાડીને એવોર્ડ મળ્યો છે જે આપણે ધ્યાનમાં રાખવું. તો વાત કરીએ મિત્રો, તો આઈસીસીનો વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર, વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ એ ભારતની ખેલાડી સ્મૃતિ મંધાનાને મળ્યો છે. તો આપણે ખાસ ધ્યાનમાં રાખવું. મિત્રો, વિમેન્સ ક્રિકેટમાં જે T20 તથા વન ડે આ 2 પ્રકારની ક્રિકેટ રમાય છે, જેમાં આખા વર્ષ દરમિયાન જે પણ ક્રિકેટરનું સારામાં સારું પ્રદર્શન રહ્યું હોય તેને તે વખત તે વર્ષનો એવોર્ડ મળે છે. એટલે કે સ્મૃતિ મંધાનાનો 2018ના વર્ષમાં સારામાં સારું પ્રદર્શન રહેલું છે અને તેથી તેમને ઓવરઓલ ક્રિકેટર ઓફ ધ યર એટલે કે આઈસીસી વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત મિત્રો, વન ડે ક્રિકેટમાં સ્પેશિયલ તેમના સારામાં સારા પ્રદર્શનના કારણે આઈસીસી વુમેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ સ્મૃતિ મંધાનાને જ મળ્યો છે. એટલે કે આઈસીસીના તેમને આ વર્ષે 2 એવોર્ડ મળેલા છે. ખાસ ધ્યાનમાં રાખવું, 2 એવોર્ડ કયા કયા, આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર, વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર તથા આઈસીસી વન ડે વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર, આવા 2 એવોર્ડ સ્મૃતિ મંધાનાને મળ્યા છે. મિત્રો, આના પહેલા ભારતની એકમાત્ર ખેલાડી જુલન ગોસ્વામીને આઈસીસીનો એવોર્ડ મળેલો છે, જ્યારે આ બીજી એવી ઘટના બની છે, એટલે કે આ બીજા એવા સ્ત્રી બની ગયા છે, બીજી એવી ભારતીય ખેલાડી બની ગઈ છે કે જેમને આઈસીસીનો એવોર્ડ મળેલો હોય. મિત્રો, આ ઉપરાંત એક બીજી પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હરમનપ્રીત કૌરને ભારતીય વન ડે ટીમની જે પણ કેપ્ટન છે હરમનપ્રીત કૌર,
તેમને આઈસીસી વિમેન્સ T20 ટીમની કેપ્ટન પણ બનાવાયેલી છે, તો એ પણ આપણે યાદ રાખવું. આગળ વાત કરીએ મિત્રો, તો આપણે વાત કરીએ તેમ ઝુલન ગોસ્વામીને આ પહેલાં આઈસીસીનો એવોર્ડ મળેલો છે, જ્યારે આ બીજી એવી ઘટના છે કે સ્મૃતિ મંધાનાને પણ આઈસીસીનો એવોર્ડ મળેલો છે. ઓકે, આગળ વાત કરીએ મિત્રો, તો તાજેતરમાં જ બાંગ્લાદેશમાં વડાપ્રધાન ચૂંટાવા માટેની ચૂંટણી યોજાઈ ગઈ, અને જેમાં શેખ હસીનાની જે પાર્ટી છે તેનો વિજય થયો છે. એટલે કે હવે કહેવામાં એવું આવી રહ્યું છે કે શેખ હસીના એ બાંગ્લાદેશના ચોથી વખત પીએમ બનવા જઈ રહ્યા છે. આગળ વાત કરીએ મિત્રો, તો યાદ રાખવું શેખ હસીના એ બાંગ્લાદેશના ચોથી વખત પીએમ બનશે. આગળ વાત કરીએ તો ગુજરાત સાહિત્ય પરિષદનું 2019નું જ્ઞાન સત્ર એ સુરત ખાતે યોજાવા જઈ રહ્યું છે. દર વર્ષે જ્ઞાન સત્ર ગુજરાત સાહિત્ય પરિષદનું યોજાય છે, જે આ વર્ષનું સુરત ખાતે યોજાશે. મિત્રો, તેની અધ્યક્ષતાની વાત કરીએ તો આ સત્ર જે છે તેની અધ્યક્ષતા એ સીતાંશુ યશચંદ્ર કરશે. અને મિત્રો, આપણને ખ્યાલ હોય તો સીતાંશુ યશચંદ્ર એ જ ગુજરાતી સાહિત્ય પરિષદના અત્યારે હાલના અધ્યક્ષ પણ છે, તો એ પણ આપણે યાદ રાખવું. આગળ વાત કરીએ મિત્રો, તો જામનગર પાસેના ખારા પાણીવાળા વિસ્તારમાં એક અલભ્ય એટલે કે ખૂબ જ ઓછું દેખાતું, રેર મનાતું એવું પક્ષી કે જે ગુજરાતમાં બહુ જ રેર દેખાતું હોય તેવું પક્ષી જોવામાં આવ્યું છે, અને તેનું નામ એટલે એશિયન ડોવિયર છે. આ એશિયન ડોવિયર મિત્રો જામનગરના ખારા પાણીવાળા વિસ્તારમાં તાજેતરમાં જોવામાં આવેલું છે, અને ગુજરાતના વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એવા શ્રી રાજદીપસિંહ જાડેજાએ તેમના કેમેરામાં આ પક્ષીને કેદ કર્યું હતું, એટલે કે તેનો ફોટો લીધો હતો. તો એશિયન ડોવિયર નામનું પક્ષી એ તાજેતરમાં જામનગરમાં દેખાયું છે. આના પહેલા મિત્રો તે ઈસવીસન 2000માં તથા 2012માં જ જોવા મળ્યું હતું, એટલે છેલ્લે 2012માં અને અત્યારે 2019માં તે તાજેતરમાં જોવા મળેલું છે. આગળ વાત કરીએ મિત્રો, તો અલ્હાબાદનું તાજેતરમાં નામ બદલવાની પ્રક્રિયા એ ત્યાંના સીએમ એટલે કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલી હતી જાહેરાત, કે અલ્હાબાદનું નવું નામ એ પ્રયાગરાજ કરવામાં આવશે. મિત્રો, તેની મંજૂરી એ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી છે, તો એ પણ આપણે યાદ રાખવું. પણ આની સાથે મિત્રો પશ્ચિમ બંગાળનું પણ નામ બદલવાની વાત તાજેતરમાં થયેલી હતી, અને પશ્ચિમ બંગાળનું નામ બદલાઈને બાંગ્લા કરવાની વાત પણ કરવામાં આવેલી હતી, પરંતુ તે પ્રસ્તાવને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાઈ નથી, તો એ પણ યાદ રાખવું. આગળ વાત કરીએ તો 31 ડિસેમ્બરના રોજ મિત્રો અભિનયની યુનિવર્સિટી તરીકે ઓળખાતા એવા બોલિવૂડના ખૂબ જ મહાન કલાકાર એવા કાદર ખાનનું નિધન થયેલું છે. તાજેતરમાં એટલે કે 31 ડિસેમ્બરના રોજ મિત્રો કેનેડા ખાતે તેમનું નિધન થયું છે. તો તેમની કેટલીક વાત યાદ કરીએ તો તેમનો જન્મ મિત્રો અફઘાનિસ્તાનના કાબુલ ખાતે થયેલો છે. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવું. તથા તેમની પ્રથમ ફિલ્મ એ દાગ હતી. તથા તેમનું નિધન મિત્રો કેનેડાની એક હોસ્પિટલમાં એક સારવાર દરમિયાન થયેલું છે. છેલ્લા 3-4 મહિનાથી તેઓ બીમાર રહેતા હતા, અને સારવાર દરમિયાન હવે કેનેડામાં તેમનું નિધન થયેલું છે. આગળ વાત કરીએ તો દુનિયાની પહેલી એવી ડ્રાઈવરલેસ અને સોલર બસ એ તાજેતરમાં ચાલવાની છે, અને તેમાં ભારતના પીએમ એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમાં સફર કરવાના છે. તો મિત્રો, તેની વાત કરીએ તો દુનિયાની પહેલી ડ્રાઈવરલેસ સોલાર બસમાં પીએમ મોદી LPU એટલે કે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી તેમાં તેઓ સફર કરશે. મિત્રો, આ બસ એ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. આગળ વાત કરીએ તો 2 જાન્યુઆરી 1954 મિત્રો, 2 જાન્યુઆરીની વાત કરીએ છીએ તો 2 જાન્યુઆરીના થોડા ઇતિહાસની વાત કરીએ તો 2 જાન્યુઆરી 1954ના રોજ ભારતનો સર્વશ્રેષ્ઠ નાગરિક એવોર્ડ એવો ભારત રત્નની શરૂઆત થઈ હતી. આપણા મિત્રો 2 જાન્યુઆરી 1954ના રોજ ભારત રત્ન તથા પદ્મવિભૂષણ એવોર્ડની પણ ઘોષણા થઈ હતી. મિત્રો, તેની ઘોષણા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી હતી. બંને યાદ રાખવું, 2 જાન્યુઆરી 1954થી ભારત રત્ન અને પદ્મવિભૂષણ એવોર્ડની શરૂઆત કરાઈ હતી, અને મિત્રો પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ભારત રત્ન એવોર્ડ ઘોષિત કરવામાં આવેલો હતો. થોડીક તેની વાત કરી દઈએ મિત્રો, તો ભારત રત્ન એવોર્ડ કેવો હોય છે? તો ભારત રત્ન એવોર્ડનો આકારમાં પીપળાના પાન જેવો તેનો આકાર હોય છે, અને તેની ઉપર દેવનાગરી લિપિમાં ભારત રત્ન એવું લખેલું હોય છે. મિત્રો, ભારત રત્ન એવોર્ડમાં એવોર્ડની સાથે એક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે, કે જેમાં ભારતના રાષ્ટ્રપતિની સહી હોય છે. આગળ વાત કરીએ મિત્રો, તો સૌપ્રથમ 1956માં આ એવોર્ડ 3 વ્યક્તિઓને આપવામાં આવેલો હતો. અને કયા કયા 3 વ્યક્તિઓને 1954માં એવોર્ડ મળ્યો હતો? તો શ્રી રાજગોપાલાચારી, ડૉક્ટર સીવી રામન અને સર્વપલ્લી રાધાકૃષ્ણ આ 3 વ્યક્તિઓને ઈસવીસન 1954માં સૌપ્રથમ ભારત રત્ન મળ્યો હતો. જ્યારે
સૌથી છેલ્લા ભારતરત્નની વાત કરીએ તો 2015માં બે વ્યક્તિઓને ભારતરત્ન આપવામાં આવ્યું, જેમાં એક હતા મદન મોહન માલવીય તથા બીજા અટલ બિહારી વાજપેયી. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી એવા અટલ બિહારી વાજપેયીને પણ 2012-15માં ભારતરત્ન એવોર્ડ મળેલો છે. મિત્રો, ભારતનો સૌથી મોટો નાગરિક એવોર્ડ એ ભારતરત્ન છે અને તેના પછી પદ્મવિભૂષણ, તેના પછી પદ્મભૂષણ અને પછી પદ્મશ્રી એવોર્ડ આવે છે. મિત્રો, આપણે આ વાત કરી તારીખ 1 અને 2 જાન્યુઆરી 2019ના કરંટ અફેરની. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો તથા તમારા કંઈ પણ સજેશન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. આ ઉપરાંત મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.